સમયના અંતરે પૃથ્વી સપાટી પર જોવા મળતા પરિબળોને આભારી છે તો આપણે સૌથી પહેલો આપણો એક પ્રશ્ન બને છે કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો કયા કયા છે તો ભૂમિનું નિર્માણ થવા માટે જવાબદાર પરિબળો બે પ્રકારના છે એક છે જૈવિક પરિબળ અને એક છે અજૈવિક પરિબળ અજૈવિક પરિબળોની અંદર ત્રણ પરિબળ છે સૂર્ય પાણી અને પવન અને જૈવિક પરિબળોની અંદર છે લાયકે તો આપણે આ પ્રશ્નનો વિગતવાર અભ્યાસ કરીશું તો સૌપ્રથમ સૂર્ય કઈ રીતે ભૂમિ નિર્માણ માટે જવાબદાર છે એ જોઈએ તો સૂર્ય એ દિવસના સમયે પહાડોને કે પથ્થરોને પુષ્કળ ગરમ કરે છે ગરમીના કારણે પથ્થરોનું વિસ્તરણ થાય છે એટલે કે પો પથ્થરો પહોળા થાય છે અને રાત્રિના સમયે પથ્થરો ઠંડા પડે છે એટલે એમનું સંકોચન થાય છે તો આ ગરમીના કારણે વિસ્તરણ અને ઠંડીના કારણે સંકોચનના પરિણામે તે એક તિરાડ સ્વરૂપ ધારણ કરે છે અને આવું વારંવાર થવાના કારણે આવા પથ્થરોમાં તિરાડો પડતી જાય છે અને ધીમે ધીમે સમયાંતરે આ મોટા પથ્થરો તૂટી અને નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે હવે બીજા નંબરે છે પાણી તો પાણી આ ભૂમિ નિર્માણની અંદર બે રીતે મહત્વનો ભાગ ભજવે છે એક છે આ પથ્થરોની અંદર પડેલી તિરાડો એની અંદર એ પ્રવેશે છે અને વરસાદ દરમિયાન આવું પાણી જ્યારે પથ્થરોની તિરાડોમાં પ્રવેશ કરે છે ત્યારે ધીરે ધીરે તિરાડો પહોળી થતી જાય છે અને બીજું કામ કરે છે કે ઝડપથી વહેતું પાણી હોય તો એ પથ્થરોને તોડી નાખે છે અને તીવ્ર ગતિથી વહેતું પાણી આ પથ્થરોને પોતાની સાથે રહેલા નાના નાના કણોને પણ ઢસડી અને લઈ જાય છે આપણે જોયું હોય છે કે ચોમાસા દરમિયાન કોઈ એક જગ્યાએ જો પેલો પાણીનો પ્રવાહ પસાર થતો હોય તો એ જગ્યાએ જમીન ઉપર મોટો ખાડો બની જતો હોય છે તો આમ પાણીનો પ્રવાહ એ પથ્થરો જેવા ખડકોના મોટા મોટા કણોને પણ નાના કણોમાં વિભાજીત કરી અને પોતાના પ્રવાહની સાથે એક કણને બીજા કણ દૂર જગ્યા પર લઈ જતું હોય છે આમ ભૂમિનું સ્થળાંતર થતું હોય છે એટલે કે પથ્થરોના કણોનું પહાડ ઉપરથી સ્થળાંતર થઈ અને અન્ય સ્થળે તે મળી આવતા હોય છે હવે ત્રીજું કામ છે પવનનું તો પવન આ તીવ્ર પવન જ્યારે વાતો હોય છે ત્યારે આ નાના નાના ટુકડા પાણી સાથે જે ઘસીને આવ્યા હોય છે એ પથ્થરોના નાના નાના સૂક્ષ્મ કણોને કણમાં વિભાજીત કરે છે અને પવનની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે આમ એક પહાડનો કણ એક પથ્થરનો કણ અલગ અલગ જગ્યાએ પહોંચી જાય છે હવે છે જૈવિક ઘટક જે છે લાયકેન તો આ લાયકેન એ ભૂમિ નિર્માણમાં કઈ રીતે અગત્યનો ભાગ ભજવે છે તો લીલ અને ફૂગનું સહજીવન દર્શાવતું આ લાયકેન વનસ્પતિઓને પથ્થરોની સપાટી પર ઉગે છે ત્યારે તે પોતાની વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થનો સ્ત્રાવ કરે છે એટલે કે એવું રસાયણ ઉત્પન્ન કરે છે જે રસાયણ આ મોટા પથ્થરોને નાના પાવડર સ્વરૂપમાં ફેરવી નાખે છે અને આમ ભૂમિનું એક પાતળું સ્તર તૈયાર થાય છે અને જે મોસ એટલે કે શેવાળ જેવી નાની નાની વનસ્પતિને ઉગવા માટે જવાબદાર હોય છે અને તેઓ પથ્થરોને વધુ પ્રમાણમાં તોડવામાં મદદ કરે છે અને મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ અને વૃદ્ધિ પામે છે ત્યારે તે આ તિરાડોને વધુને વધુ પહોળી કરે છે અને આમ ફરીથી આ પ્રક્રિયા ચાલુ થાય છે અને આમ ભૂમિનું નિર્માણ થાય છે આમ સૂર્ય પાણી પવન અને લાયકે ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે તો હવે ભૂમિનું બંધારણ કઈ રીતે થયું હશે તો હવે આપણને ખ્યાલ આવ્યો કે ભૂમિ એક મિશ્રણ છે તો ભૂમિની અંદર વિવિધ ભૂમિકોણ હોય છે ખનિજના પોષક તત્વો હોય છે હ્યુમસ સૂક્ષ્મજીવો અળસિયા હ્યુમસ એટલે કે સળેલા અથવા સળતા કાર્બનિક પદાર્થો જે ભૂમિની અંદર રહેલા કોઈ પણ પદાર્થોને સળવામાં મદદ કરે છે તેને હ્યુમસ તરીકે ઓળખવામાં આવે છે તો ભૂમિમાં રહેલા મૃત કાર્બનિક ઘટકો એટલે કે કોઈપણ પદાર્થને જ્યારે આપણે કોઈ ખોરાકના કણો કે કોઈ પણ અન્ય પ્રાણીઓનો મૃતદેહ જ્યારે જમીન પર પડ્યો હોય છે અને ધીમે ધીમે તેનું વિઘટન થઈ જાય છે તો એ આવા હ્યુમસને આભારી છે અને આમ તે ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતાની અંદર વધારો કરે છે હવે આપણે જોઈશું કે આવી ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થાય છે અને તેનાથી ભૂમિની અંદર કઈ રીતે એની હાનિકારક અસર આપણને જોવા મળે છે તો ભૂમિ પ્રદૂષણની અંદર આપણે જોઈએ તો આધુનિક સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પ્રમાણમાં અને વધુ લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી ભૂમિ ઉપરથી વનસ્પતિ આવરણો દૂર થતા જાય છે અને ભૂમિનું પ્રદૂષણ થતું જાય છે વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી પણ ભૂમિની અંદર રહેલા આવા હ્યુમસ એટલે કે સૂક્ષ્મજીવોનો નાશ થતો હોય છે અને તે પદાર્થોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ થતા હોય તેવા અળસિયાનો પણ નાશ કરે છે હવે જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે તો જમીન ધીમે ધીમે ઘટાડો થતો હોય એવું જોવા મળતું હોય છે તો કેટલાક એવા પરિબળો છે કે જે ભૂમિને નષ્ટ કરવા માટે જવાબદાર છે તો એવા પરિબળો આપણે જોઈએ તો એક સ્થળે જોવા મળતી ભૂમિ લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે એટલે કે કોઈ એક જગ્યા ઉપર જો કોઈ ફળદ્રુપ જમીન હોય છે તો એકાદ બે દિવસમાં તેનું નિર્માણ થયેલું હોતું નથી તે લાખો વર્ષોનું પરિણામ હોય છે તો ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર પરિબળો પવન પાણી અને અન્ય ઘણા બધા હોઈ શકે છે અને આમ કોઈ સારી જ ભૂમિમાંથી ખરાબ ભૂમિ થવા માટે પણ આવા કણો જવાબદાર હોય છે એટલે કે તીવ્ર પવન તીવ્ર પાણી એના પ્રવાહ સાથે ભૂમિનું સ્થળાંતર થઈ જતું હોય છે અને આવા કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ઉપરનું ભૂમિનું એટલે કે ફળદ્રુપ તીવ્ર પવન અને પાણીના કારણે એક જગ્યાએથી ઢસડાઈ અને અન્ય કરી જતું હોય છે અને પરિણામે તેની નીચેના ભાગમાં કઠણ અને મજબૂત પથ્થરો બહાર આવવા લાગે છે અને એ જગ્યાની ભૂમિ નષ્ટ થઈ જાય છે અને તે જગ્યા વનસ્પતિ ઉગવા માટે જવાબદાર રહેતી નથી અહીં એક પ્રવૃત્તિ આપી છે તમને ટ્રે એ પ્રવૃત્તિ તમે જોઈ અને અવલોકન કરી શકો છો કે ભૂમિનું ધોવાણ કઈ રીતે થતું હોય છે તો એક ટ્રેમાં સાદી જમીન છે અને એક ટ્રેમાં ઘાસવાળી જમીન ઉગાડેલી હોય છે અને હવે તેના ઉપર તમે પાણીનો પ્રવાહ જ્યારે પસાર કરો છો ત્યારે તમને જોવા મળશે કે ઘાસવાળી જમીન છે તેમાં ભૂમિનું ધોવાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે જ્યારે રેતાળ જમીન છે તે જમીનનું ધોવાણ ખૂબ ઝડપથી થતું હોય છે અને ધીમે ધીમે આવી જમીનોમાંથી બંજર એટલે કે બિન ઉપજાઉ જમીન નિર્માણ પામતી જતી હોય છે એટલે કે વનસ્પતિ છે એ ભૂમિનું ધોવાણ ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે તો આપણે અહીંયા આવા ત્રણ પ્રશ્નો બની શકે છે કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે બીજો સવાલ છે ભૂમિનું ક્ષારણ એટલે શું એટલે કે ભૂમિનું ધોવાણ એટલે શું અને ત્રીજો સવાલ છે કે ભૂમિનું ધોવાણ રોકવા માટે કઈ કઈ રીતો અપનાવી શકાય છે અને ચોથો વિગતવાર એટલે કે સવિસ્તાર ચાર માર્ક્સનો પ્રશ્ન છે કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો વિશે સમજાવો આ તમારે નોટબુકમાં લખવાના રહેશે આપણે જોઈએ ભૂમિનું ક્ષારણ ઓછું કરવા માટે કઈ કઈ રીતો આપણે અપનાવી શકીએ છીએ તો ભૂમિનું ક્ષારણ અટકાવવા માટે સૌ આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ બીજું છે કે ઘાસની રોપણી કરી શકીએ છીએ ત્રીજું છે ખેતરોની ફરતે પાળા બનાવી દેવાના અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકીએ છીએ પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ નદી કિનારે મોટા પથ્થરોની આડસોર લગાવી અને ભૂમિનું ધોવાણ અટકાવી શકીએ છીએ તો આમ ભૂમિ નિર્માણ ભૂમિ ધોવાણ અને ભૂમિનું પ્રદૂષણનો આપણે અભ્યાસ કર્યો હવે જોઈએ જૈવ ભૂ રાસાયણિક ચક્ર જીવાવરણની અંદર આપણને અલગ અલગ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે થતી આંતરક્રિયાઓ વિશેની માહિતી એ સ્થાયી અને ગતિશીલ બંને છે તો હવે આપણે જોઈએ આ જીવાવરણની અંદર મુખ્ય પાંચ ચાર ઘટકોનું સ્થળાંતર થતું જોવા મળે છે એક છે નાઇટ્રોજન બીજું છે ઓક્સિજન ત્રીજું છે કાર્બન અને ચોથું છે પાણી તો આ ચારે ચાર પદાર્થો જે આંતરક્રિયા દ્વારા પર્યાવરણની અંદર એટલે કે જીવાવરણની અંદર આવે છે અને પાછા એમાં ઠલવાય છે તેને ચાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે તો જૈવ ભૂ રાસાયણિક ચક્રોની અંદર ચાર ચક્રોનો સમાવેશ થાય છે એક છે જલચક્ર એક છે નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર આપણે જોઈએ જલચક્ર અગાઉ આપણે વરસાદની અંદર જલચક્રની થોડી ઘણી માહિતી મેળવેલી છે તો આપણો પ્રશ્ન છે કે જલચક્ર વિશે ટૂંક નોંધ લખો તો આપણને ખ્યાલ છે કે જળાશયોમાં પાણીનું બાષ્પીભવન થઈ અને આ પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ઉડી જાય છે અને આ બાષ્પ ધીમે ધીમે ઠંડી પડી અને વરસાદ સ્વરૂપમાં પૃથ્વી સપાટી પર પડે છે અને નદીઓ તથા સમુદ્રમાં એ પહોંચે છે અને આમ આ જે ચક્ર ચાલે છે તેને જલચક્ર તરીકે ઓળખવામાં આવે છે તો જલચક્ર એ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ આ ત્રણેય વચ્ચે સજીવો વચ્ચે થતા પાણીનું ચક્રીય વહન છે જેને જલચક્ર તરીકે ઓળખવામાં આવે છે તો જળ સૂર્ય ઉષ્માથી સૌપ્રથમ ગરમ થાય છે આ ઉપરાંત વનસ્પતિ પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા થોડું ઘણું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે અને ત્રીજું છે સજીવો શ્વસનની ક્રિયા દ્વારા પણ પાણીની બાષ્પને વાતાવરણની અંદર ગુમાવે છે આમ આ ત્રણેય પ્રક્રિયાઓ દ્વારા મળેલી બાષ્પ વાતાવરણમાં ધીમે ધીમે ઊંચે જઈ અને સંઘનન થાય છે અને ઠંડી પડે છે અને આ સંઘનન દ્વારા તે વાદળોનું નિર્માણ કરે છે અને આ સંઘ વાદળોનું જ્યારે વજન વધી જાય છે ત્યારે તે વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટી પર પાછું ફરે છે ઘણી વખત બરફ સ્વરૂપે અને હિમવર્ષા સ્વરૂપે પણ આવું પાણી પૃથ્વી ઉપર પાછું પડતું જોવા મળે છે હવે વરસાદ સ્વરૂપે આવતા પાણીનો ઘણો ખરો ભાગ ભૂમિમાં શોષાઈ જાય છે અને કેટલું પાણી ઝરણાઓ દ્વારા જળાશયોમાં નદીમાં કુવાઓમાં ઠલવાઈ જાય છે અને આવા શુદ્ધ પાણીનો આપણે રોજિંદા કાર્યો કરવા માટે આ જળનો ઉપયોગ કરીએ છીએ અને વનસ્પતિ પણ ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરી અને પોતાની વૃદ્ધિ વધારે છે આ ઉપરાંત સજીવો સૂક્ષ્મજીવો સ્થળજ પ્રાણીઓ જીવજંતુઓ વગેરે પણ પોતાની દૈનિક ક્રિયાઓ કરવા માટે આવા પાણીનો ઉપયોગ કરે છે આ ઉપરાંત પાણી એ કૃત્રિમ અથવા સાર્વત્રિક દ્રાવક છે કુદરતી સાર્વત્રિક દ્રાવક છે એટલે કે પાણી એક એવો પદાર્થ છે જે કે જે લગભગ ઘણા ખરા પદાર્થોને પોતાની અંદર દ્રાવ્ય કરી દે છે એટલે જેમ જેમ વરસાદ સ્વરૂપે પાણી જે જમીન પર પડે છે અને જ્યાંથી પસાર થાય છે ત્યાંથી તે પોતાની સાથે ઘણા બધા ખનીજોને પોતાની અંદર દ્રાવ્ય કરી લે છે અને એ પોષક દ્રવ્યોથી સભર બની જાય છે અને દરિયા કે સમુદ્રમાં ઠલવાઈ જાય છે અને દરિયાઈ અથવા તો મીઠા પાણીના સજીવો આ સૂક્ષ્મ આ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરતા જાય છે અને દરિયાને સમુદ્રમાં ઠલવાતું પાણી ફરીથી બાષ્પીભવન પામે છે અને આમ આ જળચક્ર ચાલ્યા જ કરે છે નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જોઈશું નાઇટ્રોજન ચક્ર તો આપણા એક પ્રશ્નનો ઉમેરો થયો જળચક્ર વિશે ટૂંક નોંધ લખો